નમસ્કાર મિત્રો, ટોપિકમાં આપણે આગળ વધીશું. આજે આપણે બે શ્રેણિકનો ગુણાકાર જે છે એમાં એક અગત્યનું પરિણામની ચર્ચા કરીશું. તો જોઈએ ઉદાહરણ નંબર 15 દ્વારા સમજીશું એવું, અને પછી આપણે નોંધ લખીશું. જો એ અને બી આપેલા હોય શ્રેણિક, તો એ બી શોધો. તો સૌ પ્રથમ આપણે એ બી શોધી કાઢવાનું છે. એ બી બરાબર ગુણાકાર કરવાનું છે પ્રથમ શ્રેણિક અને બીજી શ્રેણિકના ગુણાકાર. એટલે કે તમારે સૌ પ્રથમ તો ચેક કરવું પડે, પરંતુ અહીંયા 2/2 અને અહીંયા પણ 2/2 સમાન કક્ષાનો હોય તો ખબર જ છે કે ગુણાકાર શક્ય જ બને. માટે આપણે ગુણાકાર કરી દઈએ. પ્રથમ હાર, પ્રથમ સ્તંભ 0×3 0 -1×0 0. એ જ પ્રમાણે પ્રથમ હાર, બીજો સ્તંભ એટલે બીજો ઘટક 0×5 એટલે 0 -1×5 એટલે 0. એ જ પ્રમાણે બીજી હાર, પ્રથમ સ્તંભ 0×3 એટલે 0 2×0 એટલે 0. બીજી હાર, બીજો સ્તંભ 0×5 એટલે 0 2×0 એટલે 0. તો આપણે ગુણાકાર જે છે 0 0 0 0 2/2 કક્ષાનો 0 શ્રેણિક મળે. હવે એના ઉપરથી અગત્યનું પરિણામ એ છે કે જ્યારે કોઈ બે વાસ્તવિક સંખ્યા એ અને બી નો ગુણાકાર જો 0 હોય તો આપણે એમ કહી શકીએ કે એ બેમાંથી કોઈ પણ એક સંખ્યા 0 હોય અથવા બી 0 હોય. બેમાંથી કોઈ પણ એક સંખ્યા 0 હોવી જ જોઈએ, તો જ ગુણાકાર 0 શક્ય બને. અથવા તો બંને 0 હોઈ શકે, પણ બેમાંથી કોઈ પણ એક સંખ્યા 0 હોવી જોઈએ, જે જરૂરી છે. પરંતુ અહીંયા જો શ્રેણિકમાં એ શ્રેણિક જે છે એ પણ શૂન્ય શ્રેણિક નથી, બી શ્રેણિક છે એ પણ શૂન્ય શ્રેણિક નથી, છતાં પણ ગુણાકાર જે છે શૂન્ય શ્રેણિક આવે, એનો મતલબ એ કે જ્યારે શ્રેણિકમાં કોઈ પણ બે શૂન્યત્ર શ્રેણિક હોય તેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આવી શકે. એના માટે એટલે કે બે શ્રેણિકના ગુણાકાર માટે કોઈ પણ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોવું એ જરૂરી નથી. આ નોંધમાં લખવાનું છે. બે શ્રેણિકનો ગુણાકાર નોંધમાં લખીએ. બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય તે માટે શ્રેણિક એ અને બી બેમાંથી કોઈ પણ એક શૂન્ય હોવું જોઈએ, જે જરૂરી નથી. તે માટે કોઈ એક શ્રેણિક શૂન્ય હોય તે જરૂરી નથી. કોઈ એક શ્રેણિક શૂન્ય શ્રેણિક હોય તે જરૂરી નથી. બરાબર છે. તો આ પ્રમાણે મિત્રો આપણે આ એક ખૂબ જ અગત્યનું રિઝલ્ટ છે એને સમજ્યા. હવે શ્રેણિકના ગુણાકાર વિશે, શ્રેણિકના ગુણધર્મ છે એમાં, ગુણાકારના ગુણધર્મમાં સૌ પ્રથમ જૂથના નિયમનું પાલન થાય. ક્રમના નિયમનું તો પાલન થાય જ નહીં ગુણાકારમાં, પરંતુ જૂથના નિયમનું પાલન થાય છે. એટલે કે કોઈ પણ 3 ABC ગુણાકારથી જોડાયેલા હોય, 3 શ્રેણિક જોડાયેલા હોય, તો એ 3 એ 3 શ્રેણિકમાંથી આપણે એને જૂથ બનાવીએ તો પણ એ શ્રેણિક જે છે એ સરખા જવાબ મળે છે. માટે શ્રેણિક ને જૂથના નિયમનું પાલન થાય છે મિત્રો. પછી વિભાજનનો નિયમ જે છે એ, તો વિભાજનનો નિયમ શું છે? તો વિભાજનનો નિયમ એટલે કે a/b × c, તો આપણે એને ac/bc દ્વારા દર્શાવી શકીએ, અથવા તો a(b/c) = ab/ac વડે પણ આપણે એને દર્શાવી શકીએ. તો આ રીતે સરવાળા અને ગુણાકારનું વિભાજન જે છે તમે કરો તો પણ જવાબ એટલે કે પરિણામી જે મળશે, પરિણામ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં.
એટલે વિભાજનનો નિયમ પણ શક્ય છે અહીંયા શ્રેણીકમાં. પછી ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ એ પણ અગત્યનું છે. ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ, ગુણાકાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ, એકમ ઘટક આપણને ખબર જ છે આઈ. આઈ એટલે કે 2/2 કક્ષા. આઈ જે છે શ્રેણીક હોઈ શકે, 2/2 કક્ષા એટલે 0 1 0 0 1, આ આઈ ના 2/2 કક્ષાનો છે. પછી 3/3 કક્ષાનો 1 0 0 0 1 0 0 0 1, આ પ્રકારનો આઈ મળે જેને એકમ ઘટક કહેવામાં આવે છે, સોરી એકમ શ્રેણી કહેવામાં આવે. તો એકમ ઘટકનું અસ્તિત્વ જે છે એમાં શું છે, ધારો કે એ ને સંગત કોઈ પણ શ્રેણી કે એને સંગત, ધારો કે એ કોઈ શ્રેણી છે, 2/2 કક્ષાનો છે અથવા તો 3/3 કક્ષાનો છે, કોઈ પણ શ્રેણી હોય, એ શ્રેણી ને સંગત એ જ કક્ષાનો આઈ, તે જ કક્ષા એટલે આની જે કક્ષા છે તે જ કક્ષાનો આઈ, કક્ષાનો આઈ મળે, મળે જ કે જેથી, બરાબર તે જ કક્ષાનો આઈ મળે જ કે જેથી તમે એ ગુણ્યા આઈ કરો અથવા આઈ ગુણ્યા એ કરો તો એ તમને એ મળે. જ્યાં આઈ જે છે એકમ ઘટક છે, આપણે ગુણાકારમાં લઈએ ને એક એકમ ઘટક, તો એક ગુણ્યા તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો જવાબ એ જ મળે છે, બરાબર. એક ગુણ્યા 5 લો તો 5 × 5 જ મળે, અને 5 × 1 લો અથવા 1 × 5 લો એ 5 જ મળવાનો છે. તો વાસ્તવિક સંખ્યામાં તો આ એકમ ઘટક એક જે છે એનું અસ્તિત્વ છે જ, પરંતુ શ્રેણીક માટે પણ આવું થાય છે મિત્રો, આઈ બરાબર. તો આ પણ આ 3 ગુણધર્મને ખાસ યાદ રાખવાનું છે. હવે આ ગુણધર્મનો આપણે ચેક કરીએ કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી, એક ઉદાહરણ દ્વારા સમજીશું, અને બાકીનું એક ઉદાહરણ જે છે એ વિભાજનના નિયમનું પાલન થાય છે એ તમારે મિત્રો જાતે કરવાનું છે. એટલે ઉદાહરણ નંબર 16 જે છે એ જૂથના નિયમનું કરીશું, એના પછીનો 17મો પ્રશ્ન વિભાજનના નિયમનું પાલન કહે છે એ તમારે કરવાનું છે. તો જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 16. જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 16. એ બરાબર કોઈ શ્રેણીક આપેલ છે 1 1 -1 2 0 -3, આ પ્રકારનો શ્રેણીક. બી બરાબર આ પ્રકારનો શ્રેણીક છે. સી આપેલો છે. 3 શ્રેણીક આપેલો હોય તો આપણે શોધવાનું છે સૌપ્રથમ એ બી સી. તો આપણે સૌપ્રથમ બી સી શોધી કાઢીશું. તો બી સી બરાબર 1 3 0 2 -1 4, અને સી છે 1 2 3 -4 2 0 -2 1. પ્રથમ શ્રેણીકના સ્તંભ 2 છે, બીજા શ્રેણીકના હાર 2 છે, તો ગુણાકાર શક્ય બને. પ્રથમ શ્રેણીકની હાર 3 હાર, બીજા શ્રેણીકના સ્તંભ 1 2 3 4 સ્તંભ, એટલે આ પરિણામી શ્રેણીક 3/4 પ્રકારનો મળશે. તો જોઈએ, ઓકે, હાર સ્તંભ 1 ઘટક 1 × 1 + 3 × 6, હાર સ્તંભ બીજો ઘટક 1 × 2 3 × 0, હાર સ્તંભ ત્રીજો ઘટક 1 × 3 3 × 6, હાર સ્તંભ 4 × 4 -4 + 3. આ પ્રમાણે પહેલી હાર નક્કી થશે. બીજી હાર પહેલો સ્તંભ એટલે બીજો ઘટક 0 × 1 એટલે 0 2 × 4, 0 × 2 0, 2 × 0 0, 0 2 × 4 -4, 0 × 4 0, 2 × 2 4. એ જ પ્રમાણે ત્રીજી હાર -1 × 1 -1 4 × 8, -1 × 2 -2 + 0, -1 × 3 -3 ને 4 × 8 -8, -1 × 4 -4 બરાબર, અને 4 × 4 + 4
तो आ प्रमाणे परिणामी श्रेणी मळे 6 2 -3 -1 4 0 -4 2 7 -2 8 9 10 11 -11 4 ને 4 8। તો આ પ્રકારનો શ્રેણીક બીસી મળે। હવે આ બીસી જે છે એને એ વડે ગુણીશું તો એ બીસી બરાબર એ બરાબર કેટલા છે 1 1 -1 2 0 3 3 -1 2 અને એ બી બરાબર છે આપણી પાસે 7 2 -3 -1 4 0 -4 2 7 -2 -11 8। હવે આ ચેક કરી લે ગુણાકાર શક્ય છે કે નથી। પ્રથમ શ્રેણીક નો સ્તંભ 1 2 3, બીજા શ્રેણીક ની હાર 1 2 3 શક્ય છે। પરિણામી શ્રેણીક કયો મળશે એ પણ જોઈ લઈએ। આની હાર 3 હાર, આનો સ્તંભ 1 2 3 4, એટલે 3/4 પ્રકારનો મળશે। ચાલો પ્રથમ હાર, પ્રથમ સ્તંભ એટલે એક ઘટક, 1 × 7 7 + 4 - 7, 1 × 2 2 + 0 - - +2, 1 * 3 - 3 - 4 - - +11, 1 × 1 - 1 2 × 2 + 2 8 × 8 - 8। તો આ પ્રકારનો મળશે શ્રેણીક 2 × 7 14 0 7 = 21, 2 × 2 = 4 0, 3 × 2 = -6, 2 × 3 = -6 0, 3 × 11 = 33 - 33, 2 × 1 - 2, 0 × 2 = 0, 3 × 8 = 24, 3 × 7 = 21, -4 7 × 2 7 × 2 = 14, 1 − 1 × 0 = 0, 2 × 4 - 4, 3 આહાર, ત્રીજો સ્તંભ એટલે ત્રીજો ઘટક, 3 × 3 - 3 = 9, -1 × 4 - −+4, 11 × 2 = 22, -22, 3 × 3 - 3, -1 × 2 - 2, 8 × 2 = 16। તો આ પ્રકારનો શ્રેણીક મળે મિત્રો, જોઈ લઈએ। 7 7 કેન્સલ એટલે 4, 2 ને 2 = 4, 11 માંથી 7 જાય એટલે 4, -8 - 1 એટલે -9 માંથી 2 જાય 7 - 7 14 20 30 34 ને 35, -2 33 ને 6, -39, 24 માંથી 2 જાય એટલે 22, 14 માંથી 4 જાય એટલે 10 20 30 31, 14 માંથી 4 જાય એટલે 10 - 22 અને 29 9 એટલે 29 30 31 માંથી 4 કાઢી નાખીએ તો -27, 16 માંથી 5 કાઢી નાખીએ તો 11, તો આ પ્રકારનું પરિણામ 1 મળે આપણને। એ જ પ્રમાણે એ બી ઇન્ટુ સી કરી નાખીએ તો આ જ પરિણામ મળવું જોઈએ। તો આપણે એ બી સી ઇઝ ઇક્વલ ટુ એ બી સી કહી શકાય। તો જોઈએ, આગળ હું સાફ કરું છું। ચાલો જોઈએ મિત્રો, હવે આપણે એ બી શોધીશું અને એ બી ને સી વડે ગુણાકાર કરીશું। તો જોઈએ, એ બી
प्रथम श्रेणी नो स्तंभ त्रण हार गुणाकार शक्य छे। चलो प्रथम हार प्रथम स्तंभ एटले एक घटक एक गुणिया एक एक गुणिया जीरो जीरो माइनस वन गुणिया माइनस वन प्लस वन एक गुणिया त्रण त्रण एक त्रण वत्ता बे ओछा चार बे गुणिया एक एटले बे वत्ता जीरो माइनस त्रण त्रण दू छ जीरो चार ताली बार त्रण त्रण एक त्रण एक गुणिया जीरो जीरो बे गुणिया एक माइनस बे त्रण ताली नौ माइनस बे वत्ता आठ बराबर। तो आ प्रकार नो श्रेणी मळे एक वत्ता एक एटले बे ત્રણ ને બે પાંચ માંથી ચાર જાય એટલે એક માઇનસ એક બાર ને છ અઢાર ત્રણ માંથી બે જાય એટલે એક નવ ને દસ સત્તર માંથી બે કાઢી નાખી એટલે પંદર। તો આ પ્રકારનો શ્રેણીક મળશે આપણને બરાબર છે। હવે આપણે શોધવાનું છે એબીસી એબીસી શોધવાનું છે। એબી બરાબર છે આપણી પાસે ટુ વન માઇનસ વન અઢાર વન પંદર અને સી જે છે વન ટુ થ્રી માઇનસ ફોર ટુ ઝીરો માઇનસ ટુ વન આ છે સી આપણી પાસે। તો આ શ્રેણીક જે છે એને સ્તંભ એક બે અને આ શ્રેણીકની હાર એક બે એટલે શક્ય છે ગુણાકાર। પરિણામી શ્રેણીક કયો મળશે તો આની હાર એટલે ત્રણ હાર મળશે અને એક બે ત્રણ ચાર સ્તંભ મળશે। તો જોઈએ મિત્રો ગુણાકાર। ચાલો પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે એક ઘટક બે ગુણ્યા બે એકુ બે વત્તા બે બરાબર પ્રથમ ઘટક પ્રથમ હાર બીજી સ્તંભ એટલે બીજો ઘટક બે દુ ચાર વત્તા જીરો બેતાલી છ ત્રણ દુ છ માઇનસ બે ચાર દુ આઠ માઇનસ આઠ એક એકુ એક વત્તા એક બરાબર છે। ચાલો માઇનસ વન ગુણ્યા એક એટલે માઇનસ વન અઢાર દુ છત્રીસ વત્તા થર્ટી સિક્સ માઇનસ વન ગુણ્યા બે એટલે માઇનસ બે અઢાર વત્તા જીરો એટલે જીરો માઇનસ વન ગુણ્યા ત્રણ એટલે માઇનસ ત્રણ અઢાર દુ છત્રીસ માઇનસ છત્રીસ બરાબર છે। ચાલો માઇનસ વન ગુણ્યા ચાર એટલે માઇનસ વન ગુણ્યા ચાર માઇનસ માઇનસ પ્લસ ચાર વત્તા અઢાર એકો અઢાર બરાબર છે। ચાલો વન ગુણ્યા વન વન પંદર દુ ત્રીસ એક 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 દુ દુ પંદર વત્તા જીરો જીરો ત્રણ પંદર દુ ત્રીસ ચાર એકુ ચાર માઇનસ ચાર પંદર એકુ પંદર વત્તા પંદર। તો જોઈ લઈએ મિત્રો બે વત્તા બે ચાર 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 માઇનસ સાત ઓકે। તો પેલી હાર તો સેમ જ છે આપણે આવી ગઈ છે। બીજી હાર જોઈએ છત્રીસ માંથી એક જાય એટલે પાંત્રીસ માઇનસ બે બરાબર છે આ માઇનસ થર્ટી નાઇન આવશે અને અઢાર ને ચાર બાવીસ। તો બીજી હાર પણ સરખી જ આવી છે મિત્રો। ત્રીજી હાર જોઈએ ત્રીસ વત્તા એક એટલે એકત્રીસ વત્તા બે ત્રીસ માંથી ત્રણ જાય એટલે માઇનસ ટ્વેન્ટી સેવન ને અગિયાર પંદર માંથી ચાર જાય એટલે અગિયાર। તો ત્રીજી હાર પણ સેમ જ છે એટલે કે આપણે કહી શકીએ જુઠ્ઠા નિયમનું પાલન થઈ છે એટલે કે આપણે કહી શકીએ એ બી સી ઇઝ ઇક્વલ ટુ એ બી સી। આ પ્રમાણે આપણે ગુણાકાર જે છે એને વ્યવસ્થિત કરવું પડે મિત્રો।
गुणाकार में कोई जगह भूल थी जाए एटले त्यांथी भूल शुरू थी जाए तो आपणे गुणाकार जे छे एने पाकू करीशुं आ एक्जाम्पल थी। ए ज प्रमाणे तमे उदाहरण नंबर 17 जे छे ए आज प्रमाणे गुणधर्मनी चकासणी करतो हो एक प्रश्न ए होमवर्क में करवानो छे। नेक्स्ट लेक्चर में आपणे आगळ जोईशुं। धन्यवाद।